ધોરણ પાંચ વિષય સૌની આસપાસ હવે આપણે તેની અંદર જોઈશું પાઠ નવ ચઢીએ ઊંચા ચઢાણ એટલે કે ખૂબ ઊંચે ચઢીએ ફેબ્રુઆરી બે ઓગણીસો ને ચોર્યાસી પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા અમારામાંથી વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી આજે છાવણીનો બીજો દિવસ હતો સવારે હું મારી પથારીમાં ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાવ સાથે છવ્વીસ કિમી ચાલી હતી મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી એટલે ગઈકાલે છવ્વીસ કેમી ચાલી હતી અને સાંકડો રસ્તો ખરબચડાવાળો અને સીધા ચઢાણવાળા રસ્તા પર બીક લાગતી હતી મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંધ જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરીમાં માટે હું શું બહાનું કાઢીશ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો એટલે કે મુસાફરીમાં ચડવાનું હતું અને તે થાકી ગઈ હતી તો તેણે વિચાર્યું કે શું બહાનું કાઢીશ પણ પાછળથી ભારે અવાજ સાંભળ્યો મેડમ તમે સવારના નાસ્તાના સમય અહીં શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે સાહેબ સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી ચાલવાની ઈચ્છા નથી પણ બોલી શકાયું નહીં તમારા પગમાં ફૂલ્લા પડ્યા છે તમે ચાલી નહીં શકો તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને ચાલીને એના પગમાં શું થયું હતું ફોલા પડ્યા હતા તો સર ઓળખી ગયા તું આજ કેવા આવ્યા હતા ને હા સાહેબ આમાં કઈ નવું નથી હવે ઝડપથી તૈયાર થઈ જા એમાં કઈ નવું નથી ઝડપથી તૈયાર થઈ જાવ હું વીલા મોઢે તૈયાર થવા માટે ભાગી હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો સાંભળ્યો મેડમ તમે જૂથ સાતના ગાયક છો તમારે જ્યારે ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે તમને પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે એટલે કે જેમને પણ ચડવામાં મુશ્કેલી હોય એમને ચડવામાં શું કરવાનું છે મદદ કરવાનું છે તમે ક્યારે પર્વતો જોયા છે તમે ક્યારે પર્વત પર ચઢ્યા છો કે અને ક્યારે જો તમે ચઢ્યા હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો તમે કેટલે ઊંચે જઈ શકો છો તમારે અહીંયા લખવાનું રહેશે કલ્પના કરો તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો ચિત્ર દોરો પર્વત પરનો ચડવાનો રસ્તો કેવો હોય તે ચિત્ર દોરવાનું રહેશે હવે મોટી જવાબદારી જૂથ નાયકે શું કરવાનું હોય જેમ મોનિટરની જવાબદારી હોય એવી રીતે આ લોકોને નાયક કહેવાય જવાબદારી સંભાળવાવાળાને તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું પહેલાં તો બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂથને આગળ જવા દેવું નાયકે પાછળ રહેવું જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરી આ બધી જવાબદારી જૂથનાયકની હોય સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું જો બીજા કોઈએ ભૂલ કરી હોય તો બી જાતે એની સજા ભોગવવી પડે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે જૂથ સાત જૂથ સાતમાં અસમ મણિપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી હું મારા જૂથના નવ નવ નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી તેમના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા તેમનામાં ઘણા હિન્દી બોલી નહોતા શકતા અમે એકવીસ દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી તેનું મને દુઃખ લાગ્યું હતું તે ફક્ત મીજો ભાષા બોલે છે તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા કેટલી છોકરીઓ હતી કોલ મળીને એકવીસ દિવસ સાથે રહ્યા અને નવા સભ્યોને તે લોકો મળ્યા અને એક જે છોકરી હતી એ બીજો ભાષા બોલતી હતી જેની સાથે તે બોલી શકી નહીં પરંતુ હૃદયથી એકબીજાની નજીક આવતા હતા તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે આપણે જોઈ ગયા શું જવાબદારી હોય તે આપણે લખવાની રહેશે તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો તમારા વર્ગમાં મોનિટરી શું શું કરવાનું હોય છે તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કેમ એ તમારે લખવાનું રહેશે નદી પાર કરવી અમને સવારના નાસ્તામાં વિટામિન સી તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું શું આપવામાં આવ્યું સવારના નાસ્તામાં વિટામિન સી લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ સવારે અમારી અમારી તબીબી તપાસ કરવામાં અમે પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા આઠ કિમીના મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલો હતો અહીંયા તમે જોઈ શકો છો હું થોડી ગભરાતી હતી વિચારવાનું ચાલુ કરી કે જો દોરડું પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતાં ઝાડા દોરડામાં પરોવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં જોઈને જ બીક લાગે તો કોઈ જવા તૈયાર નહોતું દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા હવે કઈ બી વસ્તુ હોય જેનાથી બીક લાગે તો આપણે શું કરીએ તું જા તું જા એવી રીતે આ લોકો પણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા તે હારમાં હું છેલ્લે ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોશે નહીં પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોડું લઈ મારી પાસે આવ્યા હવે મને લાગ્યું કે છટકાશે નહીં હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી સાહેબ મારો ડર જાણી શક્યા નહીં તેમણે મોટેથી કહ્યું સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાથ અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો એકદમ ઠંડા થઈ ગયા હું ધ્રુજવા લાગી મારા દાંત ગયા ઠંડા દોરડું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી દોરડું મારા હાથમાંથી સરકી રહ્યો હતો હું મદદ માટે બૂમો પાડવા લાગી હવે જેમ પાણીની અંદર ગઈ એમ ધ્રુજવા લાગી લપસવા લાગી ડરવા લાગી એનું સંતુલન ખોવાઈ ગયું અને મદદ માટે બૂમો પાડવા લાગી મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ એટલે કે ડૂબી જઈશ પણ ના મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધેલી હતી હું અવાજ સાંભળી શકતી હતી દોરડું પકડો દોરડું પકડો મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અડહદ ખુશી હતી પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી હવે કિનારે બીજ ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી હવે શું થયું તેથી કિનારે પહોંચી ગઈ અને હવે બીજાને મદદ કરવા લાગી મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું એટલે કે આપણે આત્મવિશ્વાસ અને હિંમતથી કામ કરીએ તો પરિણામ સારું મળ્યું પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનની જરૂર પડે છે તો પર્વતો પર ચડવા માટે એક જાડું દોરડું હૂંક લાકડી કુહાડી ઓક્સિજન સિલિન્ડર શિકારી પગરખા ફૂડ પેકેટ ટોર્ચ પાણીની બોટલ ડાયરી પ્રાથમિક સારવાર પેટી વગેરે જરૂરી છે જો પર્વત પર ચડવું હોય તો આ બધા સાધનોની જરૂર પડે છે તમે ક્યારેય કઢી અને દોડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે ક્યાં હા મે જોયું છે કૂવામાંથી પાણીની ડોલ બહાર કાઢવા માટે તેમજ હેલિકોપ્ટર દ્વારા ઘણીવાર લોકોને બચાવવા હુંક અથવા દોરડા ઉપયોગ થાય છે જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો તો આપણે બ્રિજ અથવા બોટનો ઉપયોગ કરીને પર્વતમાં કોઈ નદી પાર કરી શકીએ છીએ શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે જ્યારે આપણે પર્વત પર ચડીએ છીએ ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં બળ કરવું પડે છે એટલે આપણે વધારે શક્તિની જરૂર પડે છે ખડકો પર ચડવું અમારે ટેકલા ગામ પહોંચવા પંદર કેમી ચાલવાનું હતું તે ગામ સોળસો મીટરની ઊંચાઈએ હતું અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા પાણીની બોટલ દોરડું કડી પ્લાસ્ટિકની સીટ ડાયરી રૂમાલ સાબુ કોટ સીસોટી ગ્લુકોઝ ગોળ ચણા અને બીજો નાસ્તો વગેરે હતા જરૂરી વસ્તુઓમાં આવી ગયું ને હમણાં આપણે જોઈ ગયા અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા અમે કર્નલ રામસિંહને નેવું મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા અમને પહેલા ખડકનું સાવધાની પૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકી તે જગ્યાઓ ઓળખવામાં કહેવામાં આવ્યું આજે હું પીછે હટ કરવાની હતી એટલે કે પાછળ ખસી જવાની હતી હું હારમાં પ્રથમ જ ઊભી રહી અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું કડી બાંધી અને લટકેલું ઝાડું દોરડું પકડ્યું તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું શું કર્યું શિક્ષકે કમરની આજુબાજુ દોડું બાંધી દીધું કડી બાંધી અને લટકાવેલું ઝાડું દોડું પકડ્યું તેઓ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું જેમ દોડતા હોય એમ ચઢવાનું ફટાફટ ચાલુ કર્યું મેં પણ મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી ગઈ હવે જેમ ચઢવા ગઈ એમ પડી ગઈ અને ત્યાં દોરડાથી હિચકા ખાવા લાગી હવે દોડું બાંધેલું હોય લપસી પડી ગઈ તો શું કર્યું હિંચકા ખાવા લાગ્યા ચડતી વખતે તમારું શરીર નેવું અંશના ખૂણે રાખવું એટલે મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો વાસો નહીં તે ધ્યાનથી તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું પછી જ્યારે નીચે ઉતારવાનું હતું જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે નીચે ઉતારવાનું હોય તો દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે જેને શું કહે છે રેપલિંગ મેં તે ડર રાખ રાખ્યા વગર કર્યું તમે ક્યારે ઝાડ પર ચઢ્યા છો તમને કેવું લાગ્યું તમને ડર લાગ્યો તમે ક્યારે નીચે નીચે પડ્યા છો હા હું એક કેરી તોડવા માટે વૃક્ષ પર ચડ્યો હતો શરૂઆતમાં મને થોડો ડર પણ લાગ્યો હું ક્યારેય વૃક્ષ નીચે પડ્યો નથી તમે પડ્યા તો તમારે લખવાનું તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે તમારા વિચારે દિવાલ ચઢાવી અને ખડક ચડવામાં શું તફાવત છે દિવાલ ખૂબ ઊંચી નથી હોતી જ્યારે પર્વતો કેવા હોય છે ખૂબ ઊંચા હોય છે અને દિવાલ એકદમ સીધી હોય એક રમુજી બનાવ આ ક્યારે થયો ફેબ્રુઆરી ચૌદ ઓગણીસો ચોર્યાસી માં સાંજ હતી ખાંડોને ભૂખ લાગી હતી અમારી પાસે કઈ જ ખાવાનું ન હતું તે વાળ કૂદીને ખેતરમાં ગઈ તેણે ઝડપથી બે મોટી કાકડી તોડી અને પાછી આવી તરત તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાનદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અમે તો તે શું કહી રહી છે તે સમજી શક્યા નહોતા ખાનદોબીની તેને બીજા ભાષામાં સમજવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા નહોતા ખાનદોબીને તો ખાલી બીજી ભાષા જ આવડતી હતી મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી અંતે મેં મેરા મારા હાથ માફી માંગવા જોડ્યા એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું અંધારું થઈ ગયો હતો મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા એટલું અંધારું થઈ ગયું હતું કે એ લોકો ડરી ગયા હતા ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો અંધારું હતું એ ડરના કારણે તેમને ઠંડી નહીં પણ ગરમી લાગતી હતી અને પરસેવો વળતો હતો મેં ખાંદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો મેં મોટીથી બૂમ પાડી તમે બધા ક્યાં છો તમે મને સાંભળી શકો છો પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા એકદમ ખાલી રસ્તો હોય પર્વતો હોય તો આપણો જ અવાજ આપણને ફરીથી સંભળાય અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ અમે દૂરથી સીસોટીનો અવાજ સંભળાયો અને સંકેત સમજાઈ ગયો અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા હવે એ લોકોએ સિસોટી વગાડી તો ત્યાં એમનો સંકેત સંભળાઈ ગયો અને એ લોકો ત્યાં રાહ જોવા લાગ્યા ખાનદોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા તેમનું આખું જૂથ તેમની તરફ આવવા લાગ્યું કારણ કે તે લોકો ખોવાઈ ગયા હતા અંતે અમે ફરી જૂથ સાથે હતા તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી તમે આવી સ્થિતિમાં શું કરો છો જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે આપણે ઈશારો અને સંકેતોથી વાત કરવી જોઈએ જેથી કરણ જેથી તે આપણી ભાષા સમજી શકે તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યો જ્યારે આપણે રસ્તો ભૂલી જઈએ ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની મદદથી રસ્તો શોધી શકાય અને આજે તો હવે ગૂગલ મેપ દ્વારા પણ રસ્તો શોધી શકાય છે તમારા વિચારે ખાનદોબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે ખાનદોબી મોટેથી ગીત ગાતી હતી કારણ કે તેના ગ્રુપના બીજા સભ્યો તેને સાંભળીને શોધી શકે ગીતનો અવાજ સાંભળી જાય અને તે રસ્તા પર આવી જાય અને તે લોકોને મળી જાય તમે કોઈને ડરથી બચવા કંઈ કરતા જોયા છે શું અને ક્યારે ઘણી વાર લોકો ડરથી બચવા બૂમો પાડતા હોય છે અથવા બે હાથ જોડીને ભગવાન કરતા હોય છે આવું જ કરતા હોય છે બહુ ડરી જઈએ ને ત્યારે પ્રાર્થના કરીએ અથવા બૂમો પાડવા લાગીએ એક ખાસ મહેમાન ફેબ્રુઆરી પંદર ઓગણીસો ને ચોર્યાસી માં રાત્રિભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા તે સાંજ ખુશીની હતી અમે ગીતો ગાતા હતા બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા આ બધા તેમણે શું કર્યા ગીતો ગાયા અને નૃત્ય કરવામાં જોડાયા તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતને માઉન્ટ એવરેસ્ટે ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે હવે આપણે જોઈશું બરફમાં છાવણી ફેબ્રુઆરી અઢાર ઓગણીસો ને ચોર્યાસી અમે બે હજાર એકસો ચોત્રીસ મીટરની ઊંચાઈએ ઊભા હતા એટલે કેટલું ઊંચું હોય અમારે રાત્રે અહીં વિતાવવાની હતી દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો તંબુ બાંધવા માટે એમણે શું કર્યું પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો એક બાજુ બાંધે તો એક બાજુ ઉડી જાય ખૂબ જ બાંધી ખાડો ખોદ્યો અમને ખૂબ ભૂખ લાગી હતી અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા હવે એમણે તંબુ બાંધ્યો તો તો એમાં સુવાની એ લોકો સૂઈ ગયા હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી તે આરામદાયક હશે શું તેમાં ઠંડી નહીં લાગે પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા હવે એ લોકોએ તંબુ બાંધ્યો તો પછી એ લોકો પોતાની સુવાની બેગમાં ગયા હવે બેગમાં ઠંડી લાગશે કે નહીં લાગે તે લોકોને અંદાજ ન હતો પરંતુ બેગ મુલાયમ પિંછાઓથી ભરેલી હતી જેથી તે લોકોને ગરમ રહેવામાં મદદ કરે સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી વાહ કેટલું સુંદર છોડ વૃક્ષો ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું આજે અમારે સત્યાવીસો મીટરની ઊંચાઈએ ચડવાનું હતું અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા તે ખૂબ જ મુશ્કેલી ભર્યો હતો કારણ કે અમે લપસતા જતા હતા તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાડી અને બરફનો મા માણસ બનવાની મજા માણી હવે છાવણીનો છેલ્લો દિવસ ફેબ્રુઆરી એકવીસ ઓગણીસો ચોર્યાસી હવે આ લોકોનો છેલ્લો દિવસ આવી ગયો અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંઘ ઊભા થયા અને મને બોલાયું મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું હું સ્થિર ઊભી જ રહી ગઈ તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો સાપ કે બીજા જીવજંતુ તંબુની અંદર ન આવી શકે એટલા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો હશે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય કેમ રિવર rafting સ્કૂબા ડાઇવિંગ પેરા ગ્લાઇડિંગ વગેરે સાહસિક પ્રવૃત્તિ ગણી શકાય કારણ કે તેમાં આપણે ઊંચાઈ અથવા પાણીના ડરનો સામનો કરવો પડે છે તમે પર્વત ઉપર છો તમે ત્યાં કેવો અનુભવ કરો છો તમે શું જોઈ શકો છો તમને ત્યાં શું કરવું પસંદ છે પર્વત પરથી આપણે ઘાસથી છવાયેલી ઊંચી ઊંચી ટેકરીઓ વૃક્ષો જંગલો નીલા રંગનું આકાશ અને ઊંડી ઊંડી ખીણો જોઈ શકીએ છીએ પર્વતની ટોચ પર એકલા પર્વત પર રહેતી બાર વર્ષથી છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી તેણે તેના મિત્રો સાથે ચાર હજાર મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું છોકરીઓએ આ સાહસ બજા માટે કર્યું જલ્દી અંધારો થઈ ગયો અને તેઓ નીચે આવી શક્યા નહીં તે ઠંડી અને ડરામણી રાત હતી તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંઘ હતા માર્ગદર્શક કોણ હતા બ્રિગેડિયર જ્ઞાનસિંહ તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી તેમણે ઓગણીસો ચોર્યાસીમાં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા બરફનું તોફાન અઢાર સભ્યોની ટીમમાં સાત મહિલાઓ હતી પંદર મેની રાત્રે આખી ટીમ તોતેરસો મીટરની ઊંચાઈએ ચડી થાકી ગઈ હવે આટલી ઊંચાઈએ ચડીએ તો થાકી જવાય ને ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં શું થઈ ઈજા થઈ હતી કારણ કે એટલું બધું બરફ પડવા લાગ્યો તો તંબુ ઉડી ગયો અને બચેન્દ્રી આખી દટાઈ ગઈ ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી બચેન્દ્રીએ છ્યાસી મી છ્યાસી મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં સાગરમત્તા કહેવાય છે જે આઠ હજાર છસો મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે જેને શું કહેવાય છે સાગર મથ્થા ત્યાં મેના બપોરે મે કલાક અને સાત મિનિટે તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ ન હતું કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે બચેન્દ્રી અને તેના સાથીઓ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં દીધી તેનો કડીનો જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા જ તેઓ બંને ત્યાં રહી શક્યા તે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થયાની હુંફ અનુભવતા હતા તેમણે તેમનું માથું નમાવ્યું ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધો તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર તેતાલીસ મિનિટ વિતાવી બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવેલો જોયો છે આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો રાષ્ટ્રધ્વજ વિશે લખવાનું છે છ આઠ બાળકોનું જૂથ બનાવો તમારા જૂથ માટે ધ્વજ બનાવો તમે શા માટે તે ભાત પસંદ કરી સમજાવ તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં તે તમારે લખવાનું રહેશે